નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ, હું છું ફાલ્ગુની. સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણના સ્તરને લઈને છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સફાળા જાગેલા શિક્ષણ તંત્રએ આ અંગે પોતાનું ચિંતન શરૂ કર્યું છે, જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યમાં 30% ઓછું પરિણામ ધરાવતી શાળાના શિક્ષકોએ આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બેઠકમાં શાળાઓનું પરિણામ સુધારા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ આવી શાળાઓના આચાર્યોને મહેનત વધારી પરિણામ સુધારા માટે તાકીદ કરવામાં આવશે. વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદી, ભાજપ કોષાધ્યક્ષ બબુલ શર્મા અને નગરસેવક જ્યોતિ રાજવ વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો, જેમાં પાલિકા પ્રમુખ અને ભાજપ કોષાધ્યક્ષે નગરસેવકને માર માર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જગદીશ મોદીએ નગરસેવક જ્યોતિ રાજવર પાસે બાકી નીકળતા 35,000 લેવાના હતા, જેની ઉઘરાણી દરમિયાન આ વિવાદ સામે આવ્યો હતો. મહત્વનું છે કે 30 નવેમ્બરે પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત ઉપર મતદાન થવાનું છે. બીજી તરફ ભાવનગરમાં થયા લૂંટ વિથ મર્ડરના આરોપીની તપાસ દરમિયાન ભાવનગર LCB અને એ ડિવિઝન પોલીસના સ્ટાફના હાથમાં ચોરીના આરોપીઓ ઝડપી જતા 55 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ તેમની ગેંગના અન્ય સભ્યોની શોધખોળ કરવામાં આવી રહી છે. ભાવનગર LCB તેમજ નીલંબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગઈકાલે ભાવનગર શહેરમાં ડોક્ટર માલતીબેનના ઘરે બનેલા હત્યા તેમજ લૂંટના ગુનાના આરોપીઓને અંગે વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો સજાદ પઠાણ અને શિવાલ ઉર્ફે બુધો ચેક કરતા સમય મળી આવવા પામ્યા હતા. આ બંને પાસેથી રોકડ રૂપિયા 5,96,000 અને 400, તે ઉપરાંત LED TV, 3 લેપટોપ, મોબાઈલ, 2 બાઇક તેમજ ધાતુના અને ગોલ્ડન સિક્કાઓ પણ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 8,32,300 છે. આ મુદ્દામાલ મળી આવવા પામ્યો હતો, જે અંગે પોલીસ દ્વારા તેમની પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમની પાસે ન હતા અને જેને કારણે ફર્યું તેઓ બોલતા હતા. જે રોકડ સહિતનો મુદ્દામાલની પોલીસે તપાસ કરી બંને ઇસમોની આગવી ઢબે પૂછપરછ કરતા તેમને આ મુદ્દામાલ જુદી જુદી 55 જેટલી ચોરી કરી હોય તેનો હોવાનું કબૂલ્યું છે અને આ બધી જ વાત વધુ પૂછપરછ કરતા સામે આવી હતી. ગઈ તારીખ 22 તારીખના રોજ ભાવનગર નીલંબાગ પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં ડૉક્ટર માલતીબેનના દવાખાનામાં એક મર્ડર અને લૂંટનો ગુનો બનેલ, જેની ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જેમાં એક ટીમમાં નીલંબાગ પોલીસ સ્ટેશનના PSI, એમનો રિસ્ટાફ અને LCBના માણસો, એવી રીતે ટીમના માણસો એ લૂંટ અનડિટેક્ટ લૂંટ વિથ મર્ડરના ગુનાની તપાસમાં હતા. દરમિયાન એ લોકોને ફરતા ફરતા 2 આરોપી મળી આવ્યા, શોક પડતા માણસો. એમાંથી એકનું નામ છે સજ્જાદ મોહમ્મદભાઈ પઠાણ, જે ભાવનગર મોતી તળાવનો રહેવાસી છે. એની જોડેથી અમને 5,96,000 રૂપિયા રોકડા, 3 લેપટોપ, 1 LCD અને ચોરી કરવાનો સાધનો એવું મળી આવ્યું. બીજો ઇસમ છે, એનું નામ છે શિવાલ મિસ્ત્રી, જે ભરતનગર ભાવનગર સિટીના ભરતનગર વિસ્તારનો રહેવાસી છે. એની જોડેથી 1,08,000 રૂપિયા રોકડ મળી આવેલ. ભાવનગર શહેરમાં 15, રાજકોટ શહેરમાં 20, બોટાદ શહેરમાં 15, તે ઉપરાંત ગારિયાધાર શહેરની અંદર 3 જેટલી ચોરી કરી હતી. આ ઉપરાંત તેઓની સાથે બોટાદ અને ભાવનગર શહેરના અન્ય 6 જેટલા સાથીદારો પણ સામેલ છે, જે અંગે પોલીસે આ તમામ ઇસમોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઓચિંતાની મળેલી સફળતામાં 55 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે, જ્યારે હજુ બાકીના આરોપી ઝડપાયા બાદ વધુ ચોરીનો પણ ભેદ ઉકેલાય તેની શક્યતા નકારી શકાતી નથી. બીજી તરફ વડોદરાના ઉંડેરા સ્થિત રિલાયન્સ કંપનીના BBP પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં 3 કામદારોના મોત થવા પામ્યા હતા તો કેટલાક કર્મચારીઓ દાજી જતા ઇજાગ્રસ્ત થયા હતા. આગની ઘટનાને પગલે સ્થાનિક ફાયર વિભાગના ફાયર ફાઈટર કામે લાગ્યા હતા અને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક ગામ લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. આ મામલે વધુ વાતચીત માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચંદ્રકાંત. જે વડોદરામાં
ઉંડેરા સ્થિત રિલાયન્સ કંપનીના બીબીપી પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો છે, શું વિગતો મળી રહી છે? થોડેક નજીક આવેલું કોયલી ગામ પાસેનું રિલાયન્સ કંપનીનું પીબીઆર ટુ નામનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં કેટલાક કર્મચારીઓ કામ કરતા ત્યારે અચાનક રાત્રિના 3:30 વાગ્યાના સુમારે એકાએક આગ ભભૂકી ઉઠતા કેટલાક કર્મચારીઓ ભાગાભાગ થઈ ગયા અને 3 કર્મચારીઓ જે ગંભીર રીતે દાઝ્યા હતા ત્યાં જ ઘટના સ્થળે મોત થયું હતું. આ આગના કારણે ગામ લોકો તેમજ ફાયર બ્રિગેડની ટુકડીઓ પણ ત્યાં આવી પહોંચી હતી અને ભારે જેમાં આગને કાબુમાં લીધી હતી. જી ફાલ્ગુની, કર્મચારી છે કર્મચારી હજી સુધી પણ ઓળખ વિધિ થઈ શકી એમ નથી, કારણ કે મૃતદેહ એવી રીતે બળી ગયા છે જે હજુ સુધી કોઈ ઓળખ થાય એમ નથી. દીધામાં પડી ગયા છે કંપની કર્મચારીઓ કે આ કોણ કોનો મૃતદેહ છે, કેવી રીતે ઓળખ વિધિ કરવી તે પણ આ લોકો એક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને આગ લાગવાનું કારણ પણ હજુ અંકબંક રહ્યું છે અને કર્મચારીઓને આ આગને કારણે જે આગ લાગી છે અને મોત થયા છે તેના આ કઈ પણ કહેવા માટે અધિકારીઓ કઈ પણ કહેવા પાડ્યું હતું. જે ફાલ્ગુની, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે હાલ વડોદરા ખાતે રિલાયન્સ પીબીપી પ્લાન્ટમાં આગ લાગી છે તેનો હાલ તો આગ કયા કારણોસર લાગી છે તે હાલ તો અકબંધ છે, ત્યારે જોવાનું રહે કે પોલીસ તપાસમાં આગ કયા કારણોસર લાગી છે તે બહાર આવે. તો બીજી તરફ મોરબી સિટી સર્વેયર જયેન્દ્ર લોદરિયા લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદીના વેચેલ મકાનની સિટી સર્વેમાં નોંધ લેવા માટે જયેન્દ્ર લોદરિયાને 5000 રૂપિયાની લાંચ માંગી હતી, જે અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી, જેથી એસીબીએ છટકું ગોઠવીને જયેન્દ્ર લોદરિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી છે, જે પોલીસને હાથતાળી આપીને નાસી છૂટતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પોલીસે જવાબદાર કર્મચારીઓ સામે બેદરકારીની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના 19 વર્ષીય આરોપી સવારામ ઉર્ફે સવો મહેરામ ગમારને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન મંગળવારે બપોરના સુમારે પોલીસ પૂછપરછ માટે તેને પોલીસ મથકમાં રાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસને હાથતાળી આપીને આરોપી નાસી છૂટી જવા પામ્યો હતો. ચોરીનો આરોપી ફરાર થવાના કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી, જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર ડિવિઝનના પૂર્વ પોલીસ સ્ટેશનની અંદર પાલનપુરનું પૂર્વ પોલીસ સ્ટેશન છે એના પોલીસ કસ્ટડીમાં લાવેલ 3 આરોપી, જે આરોપી વાહન ચોરીના આરોપીઓ છે, જે ખેડ બ્રહ્માથી ટ્રાન્સફર કરીને લાવવામાં આવ્યા છે, એની તપાસ ચાલુ હતી. તપાસ કરનાર એએસઆઈ એને નિવેદન માટે અને એના તપાસના ભાગરૂપે ત્રણેય આરોપીઓની એના નિવેદનો ચાલુ હતા. એ દરમિયાન એમાંથી એક આરોપી એમની નજર ચૂકવી અને ધીમેથી પોલીસ સ્ટેશનમાં નીચે ઉતરી અને જતો રહેલ છે. જે ઘટના બની છે, જે અનુસંધાને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી અને હાલ આરોપીઓ કઈ કઈ જગ્યાએ હોઈ શકે એ પ્રમાણે એમાં ટીમ વાઇઝ બધા માણસોને રવાના કરેલ છે, જે અંદર આરોપી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે અને જે કર્મચારીઓની નિષ્કાળજી છે એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે. પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી છૂટેલા આરોપીએ શરીરે કાળો રંગનો શર્ટ પહેર્યો હતો, જે ચેક્સવાળો હતો. શરીરે મધ્યમ બાંધાનો અને રંગે શ્યામ વર્ણનો છે. જમણા હાથ ઉપર અંગ્રેજીમાં મંજુ સવા નામનું ટેટુ પણ કોતરાવ્યું છે અને ગળા ઉપર કાળો તલ છે. પોલીસે આરોપીને પકડવા ઉપરાંત તે ભાગી જતા જવાબદાર પોલીસ કર્મચારીઓની સામે બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંજય જોશી,
નિર્માણ ન્યૂઝ પાલનપુર. અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2-4 ડિગ્રી ગગડશે અને કકડતી ઠંડીમાં વધારો થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અમદાવાદમાં હવે દિવસ દરમિયાન તડકાની તીવ્રતા પણ ઘટી રહી છે અને આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેશે. ગુજરાતમાં હોટલો અને સંલગ્ન ક્ષેત્રના ઓનલાઈન ગ્રુપ ફૂડ આંતરપ્રિયોશન એસોસિએશન ફૂડ્સના સહયોગી તેના 500 દિવસની ઉજવણી કરવામાં આવી હતી. TGS ફૂડ્સ ભારતની પ્રાથમિક વાનગીઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય વાનગીઓનું ઉત્પાદન કરતી કંપની છે. FEA का 500वां दिन सेलिब्रेट कर रही है. इसके लिए बहुत खुशी है हमें. उन्होंने हमें अपना पार्टनर बनाया यहाँ पर आज इस सेलिब्रेशन में. और हमारी कंपनी ऑलमोस्ट 200-250 प्रोडक्ट की एक रेंज लेकर के इस पूरे एसोसिएशन के माध्यम से इस बात को लेकर के आई है कैसे हम अपनी किचन को कट शॉर्ट कर सकते हैं, कैसे हम छोटे छोटे एक्सपेंसेस को बचा सकते हैं, कैसे अपनी फूड कॉस्ट को नीचे ला सकते हैं और बहुत जल्दी बहुत कम समय में हम कंसिस्टेंट फूड बना सकते हैं. તો બીજી તરફ અમદાવાદના શાહીબાગ ખાતે ડોલ્ફિન હેલ્થ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી પરસોત્તમ રૂપાલાના વરદ હસ્તે ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ડોલ્ફિન ક્લબમાં ઉપલબ્ધ સ્વિમિંગ પુલ અને ફિટનેસના તમામ સાધનો અંગે પણ હાજર આમંત્રિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપુર નજીક ચરવા ગયેલી ગાયોનું દળ બીમાર પડ્યું હતું ત્યારે ચરવા ગયેલી મોટી સંખ્યામાં ગાયોના મોતની આશંકા જોવા મળી હતી. ગાયોના મોતના પગલે તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું તેમજ પશુની સારવાર માટેના ડોક્ટરની ટીમ પણ પહોંચી હતી તથા ગાયોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. ગાયો ચરવા માટે જુવારના ખેતરમાં એમને ગાય ચારી છે જેથી જુવારની અંદર સાયનાઇડ નામનું પોઈઝનિંગ હોય અને ગાય ખાય એના કારણે મરણ પામેલી છે. અને લગભગ 35 જેવી ગાયોને મરણ થયા છે અને 20-એક ગાયોને અમે સારવાર આપી અને બચાવી લીધી છે અને હાલ સારવારની કામગીરી ચાલુ છે. મધ્યપ્રદેશ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 સીટો માટે 52 જિલ્લામાં વોટિંગ યોજાયું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશની સાથે અન્ય એક રાજ્ય મિઝોરમ વિધાનસભા માટે પણ મતદાન યોજાયું હતું. મિઝોરમની 40 સીટ માટે મતદાન યોજાયું હતું તથા કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવા અને ભાજપ સત્તા પરિવર્તન માટે મેદાને ઉતર્યું હતું. મિઝોરમમાં 75% સરેરાશ મતદાન નોંધાયું છે જ્યારે મધ્યપ્રદેશમાં 74% સરેરાશ મતદાન નોંધાયું છે. મધ્યપ્રદેશની સાથે અન્ય એક રાજ્ય મિઝોરમ વિધાનસભા માટે પણ મતદાન યોજાયું હતું. મિઝોરમની 40 સીટ માટે 8 રાજકીય પાર્ટીના 209 ઉમેદવાર મેદાનમાં છે. કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવા અને ભાજપ સત્તા પરિવર્તન માટે મેદાને ઉતર્યું હતું. મિઝોરમમાં સત્તાધારી કોંગ્રેસ માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. કોંગ્રેસ મિઝોરમ સિવાય પંજાબ, પોંડિચેરી અને કર્ણાટકમાં સત્તામાં છે. મિઝોરમની વાત કરીએ
તો અહીંના મુખ્યપ્રધાન લાલ થનહવલા ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે મેદાને ઉતર્યા છે, જ્યારે બીજેપી પૂર્વોત્તરના છેલ્લા ગઢ કોંગ્રેસને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. 1987માં પૂર્ણ રાજ્યનો દરરોજો મળ્યા બાદ મિઝોરમમાં કોંગ્રેસ અને મિઝોરમ નેશનલ પાર્ટી સત્તામાં છે. રસપ્રદ બાબત એ છે કે ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ પાર્ટી રાજ્યમાં 2 વર્ષથી વધારે સરકાર બનાવી શકી નથી. મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી બીજેપી માટે મહત્વપૂર્ણ છે. મિઝોરમમાં સૌથી વધુ વસ્તી મૂળ આદિવાસી મિઝો પ્રજાની બહુમતી. કુલ બેઠક 40. બહુમત માટે જરૂરી બેઠક 21. ચૂંટણી જાહેર 6 ઓક્ટોબર 2018. મતદાન પ્રક્રિયા 28 નવેમ્બર 2018. મતગણતરી 11 ડિસેમ્બર 2018. ભીંડમાં મતદાન કેન્દ્ર પર ઉપદ્રવ. પોલિંગ બુથથી બહાર થયું હતું ફાયરિંગ. ફાયરિંગ થતાં મતદાન રોકાયું. મધ્યપ્રદેશની ભીંડ વિધાનસભાના પોલિંગ બુથ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલિંગ બુથ સંખ્યા 120 થી 122 બહાર ઉપદ્રવ્યોએ ફાયરિંગ કર્યું હતું અને તેના કારણે મતદાન પણ રોકવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ વિધાનસભા ભાજપના સૌથી વધુ 230 ઉમેદવારો મેદાને. કોંગ્રેસના 229 ઉમેદવારો મેદાને. બીએસપીના 227 ઉમેદવારો મેદાને. આપના 227 ઉમેદવારો મેદાનમાં. સ્પાર્ક્સના 109. શિવસેનાના 81 ઉમેદવારો. એસપીએનના 51 ઉમેદવારો મેદાનમાં છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તા પર છે. રાજ્યમાં કુલ 65,341 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે બુધનીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત છિંદવાડના કમલનાથ ઉપરાંત અનેક દિગ્ગજોએ પોતાનું મત આપ્યું હતું. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 11 ડિસેમ્બરના રોજ કઈ પાર્ટી સત્તા પર આવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. લાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તેમજ મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણી યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીને પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા અને પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્નની કંકોત્રી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી તથા માતાજીને લગ્નમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. ઈશા ગાયત્રી માતાજીને ખૂબ જ શ્રદ્ધા રાખતી હોવાથી લગ્ન પત્રિકામાં ગાયત્રી માતાજીની મૂર્તિ અને ગાયત્રી ચાલીસા તેમજ અગરબત્તીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ માતાજીનું કુમકુમ પોતાની દીકરી સદા સૌભાગ્યવતી રહે તે માટે નીતા અંબાણી દ્વારા તેની માંગ ભરવા માટે સાથે લીધું હતું તથા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અહીંયા અંબામાં પાસે આવી છું. ઈશાના લગ્ન આનંદની સાથે 12 ડિસેમ્બરે કરવાના છે, તો માતાજીનું આશીર્વાદ મારી દીકરી માટે. મારી બેબી ગાયત્રી મામા બહુ માને છે, એટલે અંદર ગાયત્રી માનો ગાયત્રી માની છબી છે અને ગાયત્રી માના બધા શૃંગાર છે. અંદર અગરબત્તી છે, ગુલાબજળ છે, એટલે આખી ગાયત્રી માં માટે. અને એમાં 4 ફૂલ છે એની, એના દાદી કોકિલા મમ્મીના નામે એક, એના નાની પૂર્ણિમાબેન માટે, આનંદના દાદી લલિતાબેન માટે અને આનંદના નાની અરુણિકાબેન માટે. તો ચારે દાદી અને નાની એ લોકોને બ્લેસ કરે એવું કાર્ડ છે. બીજી તરફ અમદાવાદમાં પાલડી ખાતે આવેલ વિકાસ ગૃહમાં અનેકવાર બાળકીના ગુમ થવાની ફરિયાદો નોંધાઈ છે, ત્યારે હજુ પણ આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે છેલ્લા 1-2 બાળકીઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ગઈકાલે રાત્રે 17 વર્ષીય કિશોરી વિકાસ ગૃહમાંથી ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરતના કતારગામ ઝોનના લાલ દરવાજા ખાતે આવેલ પટેલ વાડીની પાલિકાની જગ્યામાં 700 થી વધુ ઝૂંપડાઓનો બનાવી ઘણા સમયથી લોકો વસવાટ કરી રહ્યા હતા. કતારગામમાં પાણીના લો પ્રેશરને કારણે આ વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા માટે પટેલવાડી જગ્યા ખાલી કરવા લોકો અનેકવાર જાણ કરી રહ્યા છે, પરંતુ આ માટે પાલિકા દ્વારા એક વર્ષથી તમામ લોકોને કોસાળ આવાસ ખાતે ઘરો પણ ફાળી દેવામાં આવ્યા છે, જેને લઈને અનેકવાર લોકોએ જગ્યા ખાલી કરવાનું જણાવવા છતાં પણ થોડી મુદતની માંગ કરી ખાલી કરવામાં ન આવતા આજે પાલિકાની કતારગામ ઝોનની ટીમ પટેલનગરની 700થી વધુ ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગઈ હતી, જ્યાં સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા રહીશોને થોડી વધુ મુદત આપવા સાથે ધરણા પર બેસી ગયા હતા અને પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. એમાં કહું સ્વૈચ્છિક જ્યાં માટે તૈયાર હતા. પહેલાં તો જે 450 છે એ સ્વૈચ્છિક જ્યાં માટે તૈયાર હતા. એ લોકોએ આપણે અહીં સાધન સામગ્રી માગી, ટેમ્પો માગ્યા, ગાડીઓ માગી, આપણે ગાડીઓ આપી, એ લોકો જાતે ભરતા હતા, આપણે મદદ કરતા હતા, બરાબર છે. એ મદદ કરીને ખાલી થાય પછી ડિમોલિશનની વાત હતી, સમજી ગયા ને. તો આ જે ખાલી સ્વૈચ્છિક ખાલી કરતા હતા એને અમુક લોકો રોકતા હતા, સ્વૈચ્છિક ખાલી કરતા દેતા નહીં હતા, એટલા પ્રોબ્લેમ થયા. બીજી તરફ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ઓસ્ટ્રેલિયાથી ખેડૂતો, જીનર્સ તેમજ વેપારીઓનું પ્રતિનિધિમંડળ આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાથી આવેલા 35 લોકોના પ્રતિનિધિમંડળે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી તેમજ ચણાની માહિતી મેળવી હતી, જેમાં ખેડૂતો ઓસ્ટ્રેલિયામાં પણ કપાસનું ઉત્પાદન કરતા હોવાથી જીનર્સ અને વેપારીઓને કપાસમાં રસ પડ્યો હતો તથા ભારતમાં કઈ રીતે કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડ ખાતે કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેની વિગતો મેળવી હતી. રાજકોટ લોધિકા અને પડદરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આજે ઓસ્ટ્રેલિયાના ખેડૂતો, વેપારીઓ અને જીનર્સનું પ્રતિનિધિમંડળ આવી પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિમંડળે મગફળીને કપાસનો સર્વે કર્યો હતો, તેમજ તેમણે હરાજીમાં હાજર રહીને ખરીદી વેચાણની પ્રક્રિયા નિહાળી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ ઇન્ડિયામાં કપાસનું એક્સપોર્ટ કરે છે, તેથી કપાસ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેમને વધુ રસ છે. We are here as part of an Australian delegation of farmers and we're very interested to have a look at the Indian agricultural industry and also the Indian textile industry because we export some of our cotton to India and we want to come here and learn about your industry and learn about how we can do things better in Australia to supply India and how we can learn from the way you do things in India. અમે રૂનો વેપાર કરીએ છીએ. અમે લોકોએ 35 ખેડૂતોને બોલાવ્યા છે ઓસ્ટ્રેલિયાથી અહીંયા ભારતની ટૂર કરવા માટે. ખાસ એ લોકોને જોવું છે કે ભારતમાં ખેતી કઈ રીતે થાય છે, કપાસની ખેતી કઈ રીતે થાય છે અને રૂની વપરાશ, એ લોકોની ઓસ્ટ્રેલિયન રૂ જે અહીંયા ભારતમાં આવે છે એની વપરાશ કઈ રીતે થઈ છે. તો અમે એક બે ટેક્સટાઇલ મિલમાં જવાના છે, વેલ્સપનમાં જવાના છે, જઈને આવ્યા અરવિંદ મિલ્સમાં જવાના છીએ અને આ ખાસ આ માર્કેટ યાર્ડ આજે ખેડૂતોને મળવાના છે, જીનોમાં જવાના છીએ અને માર્કેટ યાર્ડમાં તો આવ્યા જ છે. ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ મંડળે ભારતમાં કઈ રીતે કપાસની ખેતી થાય છે અને ઓસ્ટ્રેલિયાથી રૂની નિકાસ કરવામાં આવે છે તેનું ભારતમાં વપરાશ કઈ રીતે થાય છે તેના માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી અને તમામ ખેડૂતો કપાસની ખેતી કરતા હતા તેથી તેમણે કપાસમાં વધુ રસ પડ્યો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓને ભારતના કપાસ ખૂબ જ પસંદ પડ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો, 35 ખેડૂતો અહીંયા મુલાકાતે માર્કેટિંગ યાર્ડ રાજકોટની આવ્યા છે. ત્યારે એને કોટન વિભાગ, મગફળી વિભાગ અને ચણાનો આ બધી જણસી એને બતાવી, કારણ કે એને કોટનમાં વધુ રસ હતો. ઉત્પાદન ત્યાં થાય છે અને ત્યાં જીનિંગ કે સ્પિનિંગ નથી એટલે તેનો માલ અહીંયા એ લોકો એક્સપોર્ટ કરે ઇન્ડિયામાં અને અહીંયા આપણા ખેડૂત અને એના ખેડૂત વચ્ચેનો તફાવત શું છે. આપણા ખેડૂતો એપીએમસીમાં માલ વેચવા આવે, સીધો
ખેડૂત પોતાના ખેતરમાંથી અહીંયા માલ વેચવા આવે, જ્યારે ત્યાંનો ખેડૂત એ સ્પિનિંગ ઘાસડી બનાવી અને જીનીમાં ઘાસડી તૈયાર કરે અને ઘાસડી થયા પછી એ માલ વેચે છે. આપણે કાચો માલ વેચી એ તૈયાર કરીને વેચીએ છીએ. આટલો બેને વચ્ચે ડિફરન્સ છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા પ્રતિનિધિઓએ ભારત અને ઓસ્ટ્રેલિયામાં કપાસના ઉત્પાદનમાં શું તફાવત છે, તેમજ ભારતનો ખેડૂત કઈ રીતે કપાસનું ઉત્પાદન કરે છે, તેમજ ઓસ્ટ્રેલિયાથી આયાત થતા કપાસનો ભારતમાં કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે વગેરેની માહિતી મેળવી હતી. અને ભારતના કપાસથી ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. કેમેરામેન મુસ્તુફા લાકડાવાલા સાથે રિપોર્ટર દિલાવર ચુંડેસરા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. આ સાથે જ હાલ સમાચારમાં બસ આટલું જોતું. સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.